नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर यूट्यूब चैनल में आपनो स्वागत छे। मित्रों, आज आपणे भारत सरकार द्वारा जे नवी शिक्षण नीति जाहिर करवामां आवी छे ते एमना आज चर्चा करवाना छे, एमना मुख्य मुद्दाओनी चर्चा करवाना छे। तो शुरुआत करता पहला, जो हजी सुधी तमे अमारी चेनल सब्सक्राइब ना करी हो तो अत्यारे सब्सक्राइब करो, बाजू में आवेला बेल आइकन ने प्रेस करो, जेथी करीने नवी नवी अपडेट मूकीए तो सौ प्रथम नोटिफिकेशन द्वारा माहिती मळी रहे। तो मित्रों, शुरुआत करिए कि भाई भारत सरकार द्वारा जे नवी शिक्षण नीति जे 2020 में जाहिर करवामां आवी छे तेमना मुख्य मुद्दाओ शुं छे, तो एक बे एक मुद्दाओनी आपणे चर्चा करिए। तो कि भाई प्रथम मुद्दो कंईक एवो छे कि धोरण पांच सुधी छे ए मातृभाषा एटले कि स्थानिक भाषा, जे ते राज्यनी जे स्थानिक भाषा हशे ए मातृभाषा अथवा स्थानिक भाषा में एने भणवामां आवशे, एटले कि कोई बीजी भाषा में एमने भणावामां नहीं आवे। एक थी पांच धोरण सुधी में मात्र ने मात्र मातृभाषामां ज भणावामां आवशे। जो कि सरकारनुं कहेवुं एवुं छे कि भाई धोरण आठ सुधी जो मातृभाषामां भणावामां आवे तो ए सारूँ छे, वधारे इच्छनीय छे अथवा सारूँ छे, परंतु खास सरकारनी गाइडलाइन प्रमाणे एक थी पांच धोरण तो आपणे मातृभाषामां ज बाळकने भणावानो रहेशे। बीजो मुद्दो जोईए तो कि हालनुं जे वर्तमान जे माळखुं छे कि भाई हालनुं माळखुं केवुं छे, तो कि 10+2 એટલે કે 10+2 છે એને બદલીને હવે કેવું કરવાનું છે, તો કે ભાઈ 5+3+3+4 હાલનું જે માળખું છે એમના ચેન્જીસ આવેલો છે, બદલાઈ ગયેલું છે। હાલનું જે માળખું શું છે, તો કે 10+2, પરંતુ નવું જે માળખું આવ્યું છે એ કેવું છે, તો કે 5+3+3+4, તો આ નવું માળખું આવેલું છે। એટલે આ રીતના રહેશે। કયા એમાં મુદ્દાઓ હશે કે ભાઈ 5માં શું હશે, 3માં શું હશે, 3માં શું હશે, 4માં શું હશે એમની ચર્ચા કરીએ। તો કે ભાઈ પ્રથમ 5 વર્ષમાં, એટલે કે જે પ્રથમ 5 વર્ષ છે એ નર્સરીના હશે, જે નર્સરીના છે તે ધોરણ 2 સુધી રહેશે। બીજા 3 વર્ષમાં, એટલે કે જે બીજા આપણે વાત કરીએ, પ્રથમ 5 વર્ષની આપણે વાત કરીએ એ કયા છે, તો કે પ્રથમ 5 વર્ષ છે એ નર્સરીના છે, જે બીજા ધોરણ સુધીના રહેશે। આ સિવાય 3 પાછળના જે બીજા 3 વર્ષ છે એમાં શું હશે, તો કે ધોરણ 3 થી 5 હશે। આ સિવાય બીજા 3 છે એમાં શું હશે, તો કે ત્યારબાદના 3 વર્ષ એટલે કે ધોરણ 6 થી 8, અને જે છેલ્લા 4 આપણે વાત કરી એમાં શું હશે, તો કે ધોરણ 9 થી 12, એટલે આ રીતના માળખામાં ફેરફાર થશે। ફરીથી તો કે ભાઈ પહેલાં 5 વર્ષમાં શું હશે, તો કે નર્સરી જેમાં ધોરણ 2 સુધીનું રહેશે, બીજા 3 વર્ષમાં તો કે ધોરણ 3 થી 5 સુધીનું, ત્યારબાદના 3 વર્ષમાં તો કે 6 થી 8 ધોરણ સુધીનું, અને છેલ્લા જે 4 વર્ષ છે એમાં ધોરણ 9, 10, 11 અને 12 એમનો સમાવેશ કરવામાં આવશે। આગળ જોઈએ, જો આમની વર્ષ વાઇઝ જો એમની વહેંચણી કરવામાં આવે તો ભાઈ પ્રથમ 5 વર્ષ એટલે નર્સરીથી ધોરણ 2માં બાળકની ઉંમર કેટલી રહેશે, તો કે 3 થી 8 વર્ષની રહેશે। જે આપણે પ્રથમ 5 વર્ષની વાત કરી કે જેમાં ધોરણ 2 સુધીનો અભ્યાસક્રમ રહેશે, જેમાં ઉંમર બાળકની કેટલી હશે, તો કે 3 વર્ષથી 8 વર્ષ સુધી છે એમને ફરજિયાત નર્સરીમાં રહેશે। પછી બીજા 3 વર્ષમાં શું હશે, તો કે ધોરણ 3 થી 5, એટલે કે બાળકની ઉંમર કેટલી થાય, તો કે 8 થી 11 વર્ષની હશે, ત્યારે બાળક કયા ધોરણમાં ભણતું હશે, તો કે 3 થી 5માં ધોરણમાં ભણતું હશે। ત્યારબાદના 3 ધોરણ એટલે કયા કયા, તો કે ભાઈ ધોરણ 6 થી 8, જેમાં બાળકની ઉંમર કેટલી હશે, તો કે 11 થી 14 વર્ષની હશે। અને છેલ્લા જે 4 વર્ષની વાત કરીએ કે ધોરણ 9 થી 12, તો એમાં બાળકની ઉંમર કેટલી હશે, તો કે 14 થી 18, તો આ રીતના બાળકની ઉંમરની પણ વહેંચણી કરવામાં આવી છે। આગળ જોઈએ, ધોરણ 10 અને 12ની, જે ધોરણ 10 અને 12ની જે બોર્ડ છે એ બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, એટલે કે જે હાલમાં જે ધોરણ 10 અને 12માં જે બોર્ડ ચાલે છે, તો આ બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે, પરંતુ જે આ બોર્ડની પરીક્ષાની જે પદ્ધતિ છે એમાં ફેરફાર કરવામાં આવશે। એટલે કે બોર્ડની પરીક્ષા ચાલુ રહેશે પણ એની પદ્ધતિ છે એમાં શું કરવામાં આવશે, ચેન્જીસ કરવામાં આવશે, ફેરફાર કરવામાં આવશે। ધોરણ 3, 5 અને 8ની પરીક્ષા યોગ્ય ઓથોરિટી દ્વારા લેવાશે, એટલે કે જેમ આપણે અત્યાર સુધી જે 10 અને 12ની જે બોર્ડની પરીક્ષા લેવાતી હતી, પરંતુ હવેથી તો કે ધોરણ 3, ધોરણ 5 અને ધોરણ 8 એ એક યોગ્ય ઓથોરિટી જે સંસ્થા નક્કી કરવામાં આવશે એ સંસ્થા દ્વારા લેવામાં આવશે। શાળામાં દરેક તબક્કે ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃત વિષય ઓફર કરવામાં આવશે, એટલે કે જેમ આપણે આગળના હમણાં તબક્કા જોયા કે ભાઈ ધોરણ 5, 3, 3, 4, તો આ દરેક તબક્કે છે એ સંસ્કૃત વિષય છે, એ સંસ્કૃત વિષયની ઓફર કરવામાં, એટલે સ્ટુડન્ટને એક ઓપ્શન આપવામાં આવશે, વિદ્યાર્થીઓને એક ઓપ્શન આપવામાં આવશે કે ભાઈ એમણે સંસ્કૃત વિષય રાખવો કે ના રાખવો। આ સિવાય 3 વર્ષના જે 3 ભાષાના ફોર્મ્યુલા છે
એ હેઠળ એક વિદેશી ભાષા પણ શીખી શકશે. એટલે કદાચ કોઈ વિદ્યાર્થીને એવું થાય કે ભાઈ મારે ત્રણ ભાષાઓ અંતર્ગત કોઈ એક વિદેશી ભાષા પણ શીખવી છે, તો આ વિદેશી ભાષા પણ એ બાળક શીખી શકશે. રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્વતંત્ર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની રચના કરવામાં આવશે. એટલે કે રાજ્યો અને કેન્દ્ર શાસિત જે પ્રદેશો છે એમાં સ્વતંત્ર સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી, ફરીથી સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટીની રચના કરવામાં આવશે. ઉચ્ચ શિક્ષણની જે સંસ્થાઓ માટે એક રેગ્યુલેટર રહેશે, એટલે કે જે ઉચ્ચ શિક્ષણની જે સંસ્થા છે એના માટે એક રેગ્યુલેટર રહેશે. આ સિવાય આગળ વાત કરીએ તો કે ડિગ્રીના જે કોર્સ છે એમાં મલ્ટિપલ, જે ડિગ્રીના કોર્સ છે એમાં મલ્ટિપલ એન્ટ્રી અને એક્ઝિટનો વિકલ્પ ઉપલબ્ધ બનશે, જેમાં આ સિવાય એમફિલ કોર્સ છે એને બંધ કરવામાં આવશે. એટલે કે જે ડિગ્રીના જે કોર્સો છે એમાં મલ્ટિપલ એન્ટ્રી, એટલે કે એક સાથે વધારે અભ્યાસક્રમમાં તમે એન્ટ્રી કરી શકો એટલે જોડાઈ શકો, આ સિવાય એક્ઝિટ એટલે એમાંથી છૂટા પડી શકો એટલે નીકળી શકો. તો આ રીતના એમના વિકલ્પ ઉપલબ્ધ કરી દેવામાં આવશે. અને આ સિવાય જે એમફિલની જે કોર્સ કરવામાં આવતો એને શું કરી દેવામાં આવશે, બંધ કરી દેવામાં આવશે. આ સિવાય જોઈએ તો કે યુનિવર્સિટીઓ છે અને ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓમાં પ્રવેશ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે લેવામાં આવશે, એટલે કે જે યુનિવર્સિટીઓ છે આ સિવાય ઉચ્ચ જે શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જો કોઈને પ્રવેશ મેળવવો હોય, એડમિશન લેવું હોય, તો એમના માટે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ જે લેવામાં આવશે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશે, જેને કે આપણે ગુજરાતીમાં કહીએ પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ સિવાય જોઈએ નવી શિક્ષણ નીતિ જે હેઠળ છે એમાં વોકેશનલ એજ્યુકેશન સહિત ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનોલમેન્ટ રેશિયો જે 2035 સુધીમાં 50% સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે. જે 2018 સુધી કેટલો રહ્યો હતો આ રેશિયો, તો કે ભાઈ 26.3% રહ્યો હતો. એટલે કે સરકારનો એવો નિયમ અથવા એનો નિશ્ચય કરેલો છે કે જે આ જે ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો જે છે એને 2035 સુધીમાં કેટલો લઈ જવો, તો કે 50% સુધીનો લઈ જવાનો લક્ષ્યાંક રાખેલો છે. આ એ સમય એટલે કે 2018 જોવા જઈએ તો આ રેશિયો કેટલો હતો, તો કે ભાઈ આ રેશિયો છે એ 26.3% હતો. આ સિવાય ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એમાં 3.5 કરોડની નવી બેઠકો ઉમેરવામાં આવશે. એટલે કે જે ઉચ્ચ શૈક્ષણિક જે સંસ્થાઓ છે એમાં 3.5 કરોડની નવી બેઠકો ઉમેરવામાં આવશે. 2030 સુધીમાં શિક્ષણ માટેની લઘુત્તમ ડિગ્રી 4 વર્ષનો ઇન્ટીગ્રેટેડ બીએડ ડિગ્રી રહેશે. એટલે કે 2030 સુધીમાં એક શિક્ષણ માટેના જે લઘુત્તમ ડિગ્રી છે એના 4 વર્ષોમાં ઇન્ટીગ્રેટેડ બીએડ છે એની ડિગ્રી રહેશે. હાલમાં શિક્ષણ પાછળ જે જીડીપીની જે વાત કરીએ, તો કે ભાઈ 4.43% રકમ ખર્ચવામાં આવે છે. એટલે કે હાલનો જે જીડીપી છે શિક્ષણ પાછળ, એ જીડીપીમાં કેટલો ખર્ચ કરવામાં આવે છે, તો કે 4.43%. પરંતુ એ વધારીને 6% છે એ કરવામાં આવશે. એટલે કે જે 4.43થી વધારીને છે કેટલો કરવામાં આવશે, તો કે 6% કરવામાં આવશે. મિત્રો, આ સિવાય આપણે વાત કરીએ કે જેમ આપણે આગળના વાત કરી કે ભાઈ ધોરણ 5 સુધીમાં, એટલે કે ધોરણ 5ની વાત કરીએ તો ધોરણ 5માં, તો કે ભાઈ 5 પહેલાં જે પણ છે એમાં કોઈ 1 થી 5માં, એટલે કે જે આપણે સિસ્ટમ નવી શિક્ષણ નીતિ આવી, તો કે ભાઈ 5+3, તો કે આટલા ધોરણ સુધીમાં કોઈ એમાં ફેરફાર નહીં આવે. પરંતુ 5 પત્યા પછી એટલે કે 6ઠા ધોરણથી તેમને રોજગાર લક્ષી માહિતી આપવામાં આવશે. એટલે કે 1 થી 5 ધોરણ એટલે કે હાલની જે નીતિ છે અથવા જે નવી નીતિ આવવાની છે 5+3, તો એમાં કોઈ એને રોજગારલક્ષી માહિતી નહીં આપવામાં આવે. પરંતુ જે બાળક 6ઠા ધોરણમાં આવે ત્યારથી એમને રોજગારલક્ષી માહિતી પણ આપવામાં આવશે અથવા શરૂ કરવામાં આવશે, જેથી કરીને જે અલગ અલગ ક્ષેત્રોમાં પણ પોતે રોજગારની જે રસ ધરાવતો હોય તો તેમાં તે જઈ શકે. તો આ રીતના જે હાલમાં જે છે ભારત સરકાર દ્વારા જે નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી છે, તો એમના કંઈક મુખ્ય મુદ્દાઓનો ઉલ્લેખ આ રીતના જોવા મળે છે. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતીનો ખ્યાલ આવી શકે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.